गुड मॉर्निंग विद्या मित्रों, आज आपका एसएससी लर्न दसवीं चैप्टर शुरू करीशू भारत कृषि। तो अहीं आपणे शुरुआत करीए छे कि भारत एक कृषि प्रधान देश थाकी कहेवाय छे। तो प्राचीन कालथी एक कृषि ए भारतना मोटा भागना लोकोनी आर्थिक प्रवृत्ति रही छे અને આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય જે છે આધાર એ કૃષિ ઉપર રહેલો છે અને ખેતી એ ભારતનું મહત્વનું સંસાધન છે અને શ્રમ શક્તિના લગભગ 60% લોકો એ આ પ્રવૃત્તિની અંદર રોકાયેલા છે અને ખેતી દ્વારા એ ભારતના લોકોને એ માત્ર ખોરાક જ પૂરો પડતો નથી, પરંતુ અહીંયા ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત જે છે કેટલાક ઉદ્યોગોને કાચો માલ પણ જે છે ખેતી દ્વારા એ પ્રાપ્ત થાય છે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં પણ જે છે ખેતીનો 22% જેટલો હિસ્સો રહેલો છે અને નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો રહેલો છે અને જેનાથી દેશને દર વર્ષે વિદેશી મૂડિયામણ પ્રાપ્ત થાય છે અને ભારતીય અર્થવ્યવસ્થા એ મુખ્યત્વે ખેતી પર આધારિત છે, તેથી કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। કેમ? તો અહીંયા સદીઓથી પ્રાચીન કાળથી ભારતના મોટા ભાગના લોકોની જે છે એ આર્થિક પ્રવૃત્તિ એ ખેતી રહી છે અને કે આજે પણ ભારતની અર્થવ્યવસ્થા મુખ્ય આધાર એ ખેતી પર રહેલો છે અને ખેતી એ ભારતનું એક મહત્વનું સંસાધન છે અને શ્રમ શક્તિના લગભગ જે છે એ 60% લોકો એટલે 18% અહીંયા 50%થી ઉપરના લોકો એ 60% લોકો જે છે એ ખેતીના કાર્યમાં જોડાયેલા જોવા મળે છે અને ખેતી દ્વારા અહીંયા માત્ર જે છે લોકોને ખોરાક જ પ્રાપ્ત થતો, ખેતી દ્વારા જે ખોરાક ઉપરાંત જે કેટલાક ઉદ્યોગોને કાચો માલ પણ જે છે એ પૂરો પાડે છે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં પણ જે કૃષિનો 22% જેટલો હિસ્સો રહેલો છે અને નિકાસમાં પણ ખેતીના પાકો અને તેના પેદાશોનો તેની પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો રહેલો છે અને જેનાથી દેશને દર વર્ષે વિદેશ મૂલ્ય પણ પ્રાપ્ત થાય છે અને તેથી કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। પરંતુ આપણે જોઈએ કે ફળદ્રુપ મેદાનો બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ કુશળ અને મહેનતું ખેડૂતો તો વગેરે લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં 2 કે તેથી વધારે છે એ પાકનું વાવેતર કરી શકાય છે। તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। તો શા માટે? કે ભારતમાં જે છે ફળદ્રુપ મેદાનો બારેમાં જે છે એ પાક લઈ શકાય તેવી જે છે અનુકૂળ જે છે આબોહવા, સિંચાઈની સગવડ અને મહેનતું ખેડૂતો અહીંયા વગેરે છે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વર્ષની અંદર 2 કે 3 કેથી વધારે પાક લઈ શકાય છે, પણ તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। તો શા માટે? તો અહીંયા ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, એટલે ભારતનો ખેડૂત ગરીબ હોવાને કારણે એને ખેતીની અંદર અહીંયા બિયારણો ખરીદવા માટે આ ઉપરાંત ખેતીની અંદર વપરાતા જે છે ઓજારો છે, જંતુનાશક દવાઓ છે, તો એ ખરીદવા માટે એની પાસે પૈસા હોતા નથી, એટલે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, એટલે ભણેલો નથી, એટલે કેવી રીતે ખેતી કરવી બરાબર છે તો એનું પાસે જે છે જાણકારી હોતી નથી। બીજું સિંચાઈની અપૂરતી સગવડ, એ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જે સિંચાઈની પૂરેપૂરી સગવડ મળતી નથી અને અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, ઘણી વખત વરસાદ પણ કેવો છે અનિયમિત અને અનિશ્ચિત, ઘણી વખત જે છે કે શરૂઆતમાં જે છે વરસાદ એ ખૂબ જ પડી જાય, પાછો જો વરસાદ બિલકુલ પડે નહીં, ઘણી વખત જે છે કે અગાઉની અંદર વરસાદ જે છે શરૂઆતની જે છે વરસાદની સિઝન મોડી શરૂ થાય તો અહીંયા યોગ્ય સમયે જે છે પાકનું વાવેતર કરી શકાતું નથી, એટલે અનિયમિત અને અનિશ્ચિત જે છે એ વરસાદ, આ ઉપરાંત વધારે વસ્તી અને એને કારણે આપણે ગમે તેટલો ખેતી ક્ષેત્રે વિકાસ સાધવાનો પ્રયાસ
પ્રયત્ન કરીએ પણ આપણા બધા જે છે એ ફળો જે છે એ વસ્તુ વધારો છે તૂટી જાય છે. આ ઉપરાંત કુટુંબનું કદ, નાના કદના ખેતરો અને એને કારણે આ નાના કદના જે ખેતરો છે એમાં આધુનિક જે યંત્રો છે એનો ઉપયોગ કરી શકાતો નથી. આ કારણે છે ખેડૂતોનું પ્રયોગશીલતા પ્રત્યેનું જે છે ઉદાસીન વલણ, કે કયા પ્રકારના જે છે કે અહીંયા જે છે પાકની ખેતી કરવી અને જમીનનું પરીક્ષણ કરાવવું બરાબર છે, કે કયા પાક પછી કયો પાક જે છે વાવેતર કરવાથી વધારે ઉત્પાદન લઈ શકાય, જમીનની ફળદ્રુપતામાં કેવી રીતે વધારો કરી શકાય એ માટેની ખેડૂતો પાસે પૂરી જાણકારી હોતી નથી. અને બીજું છે રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, જંતુનાશક છે એ દવાઓ, આધુનિક યંત્રો, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું જે છે અહીંયા ખેતીમાં ન જોડાવવું, તેમજ જે છે તે ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો, તો આ બધા કારણોસર છે એ ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી. વિદ્યાર્થીઓ પ્રસ્તાવનાની વખતે આપણને એ પ્રશ્ન પડે છે કે ભારત એ કૃષિ પ્રધાન દેશ સાથી કહેવાય છે. બીજું છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી, શા માટે? હવે જોઈશું આપણે કૃષિના પ્રકારો. તો કૃષિના કે ખેતીના છ પ્રકાર છે, જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર અથવા તો ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું જે છે સમગ્ર અર્થતંત્ર એ ખેતી સાથે જોડાયું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જે બાબતોને આધારે ખેતીના પ્રકારો જે છે અહીંયા પાડવામાં આવ્યા છે. પહેલી આપણે જીવન નિર્વાહ ખેતી, કે માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવાના આશયથી જે ખેતી કરવામાં આવે તેને શું કહીશું આપણે? જીવન નિર્વાહ ખેતી. તો આ પ્રકારની ખેતીમાં એ ફક્ત પોતાના જે છે એ પરિવાર પૂરતું જે છે ઉત્પાદન થાય છે અને અહીંયા જે છે એ ખેતીની પણ વપરાતા જે છે એ જે સાધનો છે એ પણ કેવા છે? સાવ સામાન્ય હોય છે. અને આ પ્રકારની ખેતીમાં જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન એ ફક્ત પોતાના પરિવારને તો પૂરતું જે છે એ થાય છે, જેને આપણે શું કહીશું? જીવન નિર્વાહ ખેતી. અને માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવાના આશયથી જે ખેતી કરવામાં આવે તેને આપણે શું કહીશું? જીવન નિર્વાહ ખેતી. તો નાના કદના આ પ્રકારની ખેતીમાં જે છે નાના કદના જે છે ખેતરોમાં મોંઘા બિયારણો, આ કારણે જે છે રાસાયણિક જે છે એ ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પોષાય તેમ હોતો નથી. આ પ્રકારની ખેતીમાં છે નાના કદના ખેતરો, આ કારણે છે એની અંદર જે છે એ નાના કદના ખેતરો હોય છે અને નાના કદના ખેતરોમાં છે મોંઘા બિયારણો, આ કારણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો જે છે ઉપયોગ કરવો પોષાય તેમ નથી. અને ખેતરમાં થતું જે છે ઉત્પાદન એ માત્ર જે છે એ પરિવારના ઉપયોગમાં આવે એટલું જ હોય છે અને જે તેના કુટુંબમાં જે છે કુટુંબના ભરણ પોષણની અંદર જે છે વપરાઈ જાય છે તો એને આપણે શું કહીશું? જીવન નિર્વાહ ખેતી અથવા તો એને આત્મનિર્વાહ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આથી ભારતીય છે એ ખેતી આજે પણ મોટા ભાગના જે વિસ્તારો છે એમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ જે છે એ ગણાય છે. જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? કે માત્ર પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવાના આશયથી જે ખેતી કરવામાં આવે તો એને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. નાના કદના ખેતરો હોય છે કે અહીંયા સારી જાતના જે બિયારણો છે, રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ એ કરવો પોષાય તેમ હોતો નથી. અને અહીંયા જે ઉત્પાદન થાય છે આ પ્રકારની ખેતીમાં એ ફક્ત પોતાના પરિવાર જેટલું જે છે તે થાય છે અને એટલા માટે એને શું કહીશું આપણે? જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી. બીજી જે છે બીજો પ્રકાર છે સૂકી ખેતી. તો વરસાદ જે છે ઓછો પડે છે અને જ્યાં સિંચાઈની અપૂરતી સગવડ, તો વરસાદ જ્યાં ઓછો પડે અને સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય
તો એવા વિસ્તારોમાં માત્ર જમીનની અંદર સંગ્રહાયેલા જે છે એ ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તો એને શું કહેવાય? સૂકી ખેતી. તો અહીંયા વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ હોય અને માત્ર વરસાદ પર આધારિત હોય એવા જે છે વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા જે છે એ ભેજના આધારે અહીંયા એક જ પાક લેવામાં આવે એ પ્રકારની ખેતીને આપણે શું કહીશું? સૂકી ખેતી. તો અહીંયા જુવાર, બાજરી અને કઠોળ જેવા ઓછા પાણીની જરૂરિયાતવાળા જે છે એ પાકોની ખેતી થાય છે. જ્યારે ગુજરાતના ભાલ પ્રદેશમાં જે છે ચોમાસું પૂરું થયા બાદ જે છે ભેજવાળી જમીનમાં અહીંયા ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. એના પછી છે આર્દ્ર ખેતી અથવા તો ભીની ખેતી. તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે અને સિંચાઈની સગવડ વધારે છે તો તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી અથવા તો ભીની ખેતી કરવામાં આવે છે. તો જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, સિંચાઈની સગવડ પણ વધારે છે તો તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી અથવા તો ભીની ખેતી કરે છે. તો વરસાદ ન પડે અથવા તો ઓછો વરસાદ પડે તો સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધારે પાક છે એ લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એપિસોડ અંદર જે કૃષિના ત્રણ પ્રકારો આપણે જે છે જોઈ ગયા. હવે આવતા વિડીયોની અંદર આપણે જે છે કૃષિના બીજા ત્રણ પ્રકારો છે સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી જે આપણે આવતા જે છે વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક્સ.